गुड मॉर्निंग। अहीं आपणे कम्प्यूटरनी 5 पेढ़ीना इतिहास विशे माहिती मेळवानी छे। तो प्रथम पेढ़ी जुओ, आ प्रथम पेढ़ी छे। प्रथम पेढ़ी में 1940 थी 1956 सुधी, याद राखजो बधा, 1940 थी 1956 सुधीनी जे ईसवीसનની જે પેઢી છે એને પ્રથમ પેઢી કહેવામાં આવે છે। તો પ્રથમ પેઢીમાં શું હતું જુઓ, આ વ્યક્તિ બેઠો છે અને આખા રૂમમાં, આખી મોટી રૂમ ભરીને કમ્પ્યુટર સિસ્ટમ છે। હવે એ કમ્પ્યુટર કેવી રીતે વાપરતો હશે જોયું તમે, કેટલું મોટું કમ્પ્યુટર છે। આ શું છે, આ કમ્પ્યુટર છે, પ્રથમ પેઢીનું કમ્પ્યુટર જે આખા રૂમમાં આ મશીનો એના ભરાઈ જાય, આખો રૂમ પેક થઈ જાય એટલું મોટું મશીન છે, બરાબર, કમ્પ્યુટર છે। પહેલી પેઢીના કમ્પ્યુટરની શરૂઆત એનિયાકથી થઈ। આ તમને પરીક્ષામાં પૂછા હશે કે પ્રથમ પેઢીની કમ્પ્યુટરની શરૂઆત શેનાથી થઈ, તો શું આવશે, એનિયાક। શું બોલાય, એનિયાક। શું બોલાશે, એનિયાકથી થઈ। પહેલી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે પહેલી પેઢીના કમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું। જેના કારણે શું હતું, પહેલી પેઢીના કમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું, તે એક ઓરડા જેટલું કદ ધરાવતું હતું। હમણાં જ મેડમે તમને કીધું કે એક રૂમ જેટલું કદ ધરાવતું હતું અને પુષ્કળ ઉર્જાનો ઉપયોગ કરતું હતું, એમાં એટલી બધી ઉર્જા વપરાતી હતી, બરાબર, કે બધી ઉર્જા એની અંદર જતી રહેતી હતી, તેમજ તેના ઇનપુટ અને આઉટપુટ પણ ધીમા હતા। ઉર્જા વધારે વાપરતું હતું એટલે વીજળી વધારે વાપરતું હતું, અને ઇનપુટ આઉટપુટ પણ એનું કેવું હતું, એકદમ ધીમું હતું, તેમાં ખૂબ ગરમી ઉત્પન્ન થતી હતી। એટલે ઉર્જા વધારે વાપરે મશીન તો ગરમ જલ્દી થઈ જાય। તમે તમારા મોબાઈલને વારે ઘડે ચાર્જ કરો તો બેટરી ફાટે કે ના ફાટે, મોબાઈલ જલ્દી ગરમ થાય ને। મોબાઈલને તમે ગરમ વસ્તુ પર મૂકો, તમે સૂર્યનારાયણના તાપમાં મોબાઈલ મૂકી રાખો તો મોબાઈલ ફાટવાનો કે નહીં, કોઈપણ વસ્તુ ગરમ થાય, એને ઉર્જા મળે, વીજળી મળે, બરાબર, તો એ શું થાય, એકદમ ગરમ થઈ જાય। યુનિવેક એ સૌ પ્રથમ ધંધાકીય ડેટા પ્રોસેસિંગ કરવા સમર્થ હતું, એનું નામ છે યુનિવેક। પણ કમ્પ્યુટરની શરૂઆત કોને કરી, એનિયાકે, કોને કરી, એનિયાક, એનિયાકથી થઈ છે, અને આનું નામ શું છે, યુનિવેક। યુનિવેક સૌ પ્રથમ ધંધાકીય ડેટા પ્રોસેસિંગ કરવા સમર્થ હતું, બરાબર। તો આજે આપણે શેના વિશે શીખ્યા, આપણે આજે ખાલી પ્રથમ પેઢી વિશે શીખ્યા કે પ્રથમ પેઢીમાં શું હતું, બરાબર। તો પ્રથમ પેઢીની શરૂઆત 1940થી 1956માં થઈ, એની કમ્પ્યુટરની શરૂઆત એનિયાકથી થઈ છે, એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થાય છે, એમાં ઉર્જા વધારે વપરાય છે અને એમાં ઇનપુટ આઉટપુટ ધીમા છે, અને યુનિવેકની સૌ પ્રથમ ડેટા સંગ્રહ શક્તિની એમાં પ્રોસેસિંગ કરવાની સમર્થ બન્યું હતું। હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજી પેઢી વિશે જોઈશું, બરાબર, આટલું વાંચી લેજો। ઓકે, બાય, હેવ અ નાઇસ ડે।